હેલો ફ્રેન્ડ્સ, દેવ ક્યુઝિનમાં આપ સૌનું સ્વાગત છે. ટ્રલી આપણે આલુ ટિક્કી ચાટ બનાવતા જ હોઈ છીએ. આજે હું તમારા માટે શક્કરિયા ટિક્કી ચાટ બનાવવાની છું. એકદમ ઇઝી રેસીપી અને બાળકોને પણ ભાવે તેવી સરસ મજાની ચાટ આપણે ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. શક્કરિયા પરફેક્ટ રીતે કેમ બાફવા તે પણ હું તમને આગળ જણાવીશ. મીડિયમ સાઇઝના 4 શક્કરિયા આપણે યુઝ કરીશું. શક્કરિયા એકદમ પાતળી છાલના છે, જેથી આપણે તેને સ્ટીમ દ્વારા બોઇલ કરીશું. અધરવાઇઝ તમે કુકરમાં વિસલ વગાડીને પણ શક્કરિયા બાફી શકો છો. સ્ટીમરમાં 2-3 ગ્લાસ પાણી મૂકીને તેના ઉપર હું કાટલો મૂકી રહી છું અને તેના ઉપર આપણે કાણાવાળું એક છીબું ગોઠવી દઈશું. તેના ઉપર આપણે શક્કરિયા સેટ કરી દઈએ. જો તમારે કુકરમાં શક્કરિયા બોઇલ કરવા હોય તો આ રીતે સેટ કરીને તમે 2 વિસલ વગાડી શકો છો. ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી આપણે તેને બોઇલ કરીશું, પછી ચેક કરીએ. શક્કરિયા સરસ બફાઈ ગયા છે. ચેક કરવા માટે ચપ્પુની મદદથી આપણે ચેક કરીશું. ચપ્પુ એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે. શક્કરિયા સરસ બફાઈ ગયા છે. શક્કરિયા એક પ્લેટમાં કાઢી લઈએ અને ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લઈશું અને છીણી વડે છીણી લેવાના છે. શક્કરિયાને મેં છીણી લીધા છે. હવે આપણે તેમાં બીજા મસાલા એડ કરી દઈએ. ઝીણા સમારેલા 2 લીલા મરચાં એડ કરી રહી છું, 1/2 ચમચી છીણેલું આદુ, 1/2 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી મરી પાવડર. હું અહીં ગરમ મસાલો પણ યુઝ કરી રહી છું. જો તમે ફરાળમાં ન ખાતા હોય તો યુઝ ના કરતા. 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે સંચર પાવડર એડ કરી રહી છું. તમે સિંધો મીઠું પણ યુઝ કરી શકો છો. અહીં હું મોરૈયો આવે છે તેને મેં ક્રશ કરી લીધો છે અને તે હું 2-3 ચમચી એડ કરી રહી છું, જેનાથી આપણી જે ટિક્કી છે તે સરસ ક્રિસ્પી બનશે. ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. શક્કરિયા બધાને ભાવતા નથી, તો આ રીતે તેની ટિક્કી બનાવીને આપણે ચાટ બનાવીને સર્વ કરીશું તો ચોક્કસ બધાને ભાવશે. અહીં મેં બધો સરસ લોટ મિક્સ કરી લીધો છે. બંને હથેળી પર તેલ લગાવીને તેમાંથી સરસ મજાની નાની નાની ટિક્કી બનાવી લઈશું. આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને નવી નવી રેસીપીઝના વિડીયોની અપડેટ મળતી રહેશે. આ રીતે સરસ ટિક્કી વાળી લઈશું. ટિક્કી બનાવવા માટે આપણે તેલ પણ ખૂબ જ ઓછું યુઝ કરીશું, જેના માટે નોનસ્ટિક પેનમાં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈએ અને ટિક્કી સેટ કરી દઈએ. મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ ક્રિસ્પી શેકી લેવાની છે. નીચેની સાઈડ ટિક્કી શેકાઈ જાય એટલે ઉપર થોડું તેલ લગાવીને આપણે ટિક્કીને ટર્ન કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર જ આપણે ટિક્કીને સરસ ક્રિસ્પી કરવાની છે. આ રીતે પલટાવીને બંને સાઈડ ટિક્કી સરસ ક્રિસ્પી બની જવી જોઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં ટિક્કી સરસ ક્રિસ્પી બની છે. ટિક્કી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. એક પ્લેટમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી ચાટ બનાવીશું.
सर्व करती वखते सर्विंग प्लेट में टिक्की सेट करी देशुं। टिक्की उपर आपणे सौथी पहेला दही एड करीशुं। दही खाटू न होय ए वातनुं खास ध्यान राखीशुं। तेना उपर आपणे खजूर आंबलीनी मीठी चटणी एड करी दईए। खजूर आंबलीनी मीठी चटणीनी रेसिपी मैं डिस्क्रिप्शन बॉक्स में शेर करी छे, जे बनावीने तमे स्टोर पण करी शको छो। तेना उपर आपणे लीली चटणी एड करी दईए। लीली चटणी बनावा माटे मैं थोड़ी कोथमीर, बे लीला मरचा, आदुनो नानो टुकड़ो, एक नानू कैप्सिकम, खांड, लींबु अने मीठू नाखीने लीली चटणी बनावी छे। ऊपरथी फराळी चेवड़ो एड करीशुं। तमे घरे बनावेली बटेटानी छीण पण तळीने एड करी शको छो अने सींगदाणा पण घरे तळीने ऊपरथी उमेरी शको छो। गार्निशिंग माटे किसमिस झीणी समारेली कोथमीर एड करीशुं, थोड़ा दाड़मना दाणा, आ चाट चोक्कस तमे बनावजो, खूब ज सरस लागशे। ऊपरथी थोड़ो संचर पाउडर स्प्रिंकल करी दईए, जेनाथी चाटनो टेस्ट एकदम चटाकेदार आवशे। फ्रेंड्स, तमने आ रेसिपी केवी लागी ते मने चोक्कस कॉमेंट बॉक्स में जणावजो। एकदम चटाकेदार चाट आपणे केवी बनी छे ते टेस्ट करी लईए। खूब ज सरस बनी छे, तो आ रेसिपी तमे पण चोक्कस ट्राय करजो अने तमारा फ्रेंड्स साथे शेर करजो। चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं, तेमज बेल आइकॉन पर प्रेस करजो जेथी तमने नवा विडियोसनी अपडेट मळती रहेशे।